नमस्कार, टीवी 9 समाचार साथे हूँ छू शिवानी। सरकार साथे समाधान बाद पण सरकारी कर्मचारीओनो विरोध यथावत छे। हवे सरकारी कर्मचारी आंदोलन मा सरकार साथे थयेला समाधान नो विरोध थयो छे ने एलआरडी मा नौकरी मुद्दे महिला उम्मेदवारोनु पण धरना प्रदर्शन यथावत छे। बीजी तरफ पूर्व सैनिको पण आक्रमक मूड मा छे अने आजे मेडल परत करशे। एसटी ना कर्मचारीओ काळी पट्टी धारण करीने विरोध दर्शावी रह्या छे, तो आंदोलन वधु उग्र बनशे तेवी भीती ने पगले चुस्त बंदोबस्त पण गोठवायो छे। सचिवालयना मुख्य प्रवेश द्वार पर चापतो पोलीस बंदोबस्त गोठवायो। जूनी पेन्शन योजनाना न्यायिक उकेलनी मांग साथे शिक्षको मा सीएल पर छे। सरकार ओपीएस नी मांग नहीं स्वीकारे तो आंदोलन आक्रमक बनावीशु तेवी चिमकी पण शिक्षक संघे उच्चारी छे। ત્યારે સરકારના અલગ અલગ સંવર્ગો હાલ સરકાર સામે છે અને આજે પૂર્વ સૈનિકો હોય, એલઆરડી હોય, આ તમામ લોકો આજે આંદોલનના માર્ગે છે। વર્ગ 3ના કર્મચારી મંડળો પણ આંદોલન કરી રહ્યા છે કેટલાય દિવસથી। આ ગઈકાલના દ્રશ્યો છે કે જ્યાં સમાધાનકારી વલણ ક્યાંક સામે આવ્યું હતું તેવું દર્શાવવામાં આવ્યું, પરંતુ આ સમાધાન પૂરતું નથી। હજી પણ માંગો પર વિચાર વિમર્શ ચાલી રહ્યો છે તેમ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું। ત્યારે કોઈ પણ નક્કર પગલા ભરવામાં નહીં આવે તો આ તમામ આંદોલનકારીઓ આંદોલન યથાવત રાખશે। સરકાર સાથે સમાધાન થયું છે, પરંતુ તેમની માંગ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ અને આંદોલન યથાવત રહેશે તેવી વાત કર્મચારી મંડળ કરી રહ્યું છે। આરોગ્ય કર્મી હોય, પંચાયત આરોગ્ય કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે છે। વન રક્ષકો અને વીસી કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે છે। એલઆરડીની મહિલા ઉમેદવારોની પણ જે માંગ છે તે ઘણા દિવસથી સંતોષાઈ નથી। કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ પણ સરકાર સામે બાયો ચડાવી ચૂક્યા છે। એસટી અને બોર્ડ નિગમના કર્મચારીઓ પણ અલગ અલગ રીતે વિરોધ દર્શાવી રહ્યા છે। આ તરફ પ્રાથમિક શિક્ષકો અને ખેડૂતો પણ સરકાર સામે આંદોલન કરી રહી છે। અને આ સાથે વિધાનસભા ચૂંટણીનું આ વર્ષ જેમાં અલગ અલગ વર્ગો હાલ પોતાની માંગ સાથે આંદોલન પર। ત્યારે કર્મચારીઓની માંગ છે કે 2005 પછીના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસનો લાભ મળે। આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓની પણ માંગ છે। સરકારમાં નિવૃત્તિ પછી નિમણૂક બંધ કરાય કર્મચારીના પરિવારને લઈને પણ કેટલીક માંગ છે। ત્યારે સરકારી મંડળોની માંગ અને સરકારની જાહેરાત વચ્ચે શું ભેદ છે તે પણ આપને દર્શાવી દઈએ। જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે તેમ સરકારી મંડળો કહી રહ્યા છે। સરકારી મંડળો એમ કહી રહ્યા છે કે જાન્યુઆરી 2016ની અસરથી 5-7માં પગાર પંચનો લાભ મળે। બીજી તરફ સરકારની કંઈક અલગ વાત છે, મૂળ નિમણૂક તારીખથી નોકરીનો લાભ પાય તો 1 એપ્રિલ 2019થી સળંગ નોકરીનો લાભ આપવાનો નિર્ણય સરકારે કર્યો છે, જેની સામે વિરોધ છે। સરકારે કહ્યું શૈક્ષણિક સિવાયની કેડરમાં 10-20-30 વર્ષે નિર્ણય કરાશે, તો કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અપાય તેમ સરકારી મંડળો કહી રહ્યા છે। કર્મચારીના મેડિકલ ભથ્થામાં વધારો કરવાની માંગ કર્મચારીઓ કહી રહ્યા છે, તો 1000 ભથ્થું કરવાનો નિર્ણય કરાયો છે, પરંતુ હજી તેની અમલવારી સરકાર તરફથી નથી થઈ, જેને લઈને સરકારી મંડળોમાં નારાજગી છે। 45 વર્ષથી મોટી વયના કર્મીઓને પરીક્ષામાંથી મુક્તિ મળે, જોકે સરકારે આ રાહત આ મુક્તિ નથી આપી, જેને લઈને પણ ક્યાંક અસમંજસની સ્થિતિ ચોક્કસથી કહી શકાય। બંને પક્ષો વચ્ચે સરકારી મંડળોની જે માંગ છે જૂની પેન્શન યોજનાનો, તેને લઈને અલગ અલગ પ્રકારના આંદોલન થઈ રહ્યા છે। જોકે સરકાર કેન્દ્ર સરકારની જે પેન્શન યોજના છે તેનો જ અમલ કરી રહી છે।